More updates, subscribe to Chokkas Official. Press the bell icon to never miss an update. તની પત્ની નથી ગમતી પરંતુ બાજુવાળાની પત્ની ગમતી પણ આમાં કેવું છે દરેક વસ્તુમાં સ્વાદ લેવાનો ઇન્ટરેસ્ટ મને દરેકને જાગે છે કોઈ સારું ફૂલ દેખાય તો આપણે જોવું જોવાની ના નથી કે ગર્લફ્રેન્ડ હોતી તો તારે પાસે શું શું કરવા હિસાબથી તો અત્યારે સમય પ્રમાણે તો રોજ મજા લેવી જ જોઈએ પણ પોતાની જે છે એ જ રસોઈ કરી હાલતી હોય છે બીજું એમાં વિચારવાનું હોતું નથી સબ હફતે મેં સેટરડે સન્ડે બહાર ખાના ખાને જાતે યા નહીં જાતે કભી સોચા હૈ ક્યું જાતે ક્યું ક્યુંકિ ઘર કા ખાના ખા ખા કર આદમી થક જાતા હૈ उसे भी कभी कभी बाहर की स्पेशल बिरयानी खाने की जरूरत होती है वरना वही की दाल खा खा कर उसे उस दाल से नफरत होने लगती है ફ્રેન્ડ્સ આપણે ફરીથી કમદાવાદી જોડે આવી ગયા છે શું કહેશો આપણો આજનો ટોપિક છે એના પર કે કોઈ કદાચ કોઈ ફ્રેન્ડ હોય કે એવું હોય કે તમે તમને જોતા હશો કે કોઈ એમની વાઇફને કેટલા પસંદ કરે છે ને પહેલી વાત કે પોતાની વાઇફ વિશે અને પારકી જે બીજા હોય બીજાની વાઇફ વિશે શું કહેતા હોય છે એકચ્યુઅલી એસા હૈ કે મેરા એક ફ્રેન્ડ હૈ તો વો જલ્દી સે ઉસને શાદી કર લી મેને ઉસકો બોલા કે યાર ફ્રેન્ડ તુને શાદી કર લી ઇતની જલ્દી કર લી તો તુને ક્યા દેખા ક્યું શાદી કી तो इतनी बीवी वो कह रहा है कि मेरी बीवी बहुत ही अच्छी है मैं उससे बहुत पसंद करता हूँ और प्यार करता हूँ अच्छा ठीक है इतनी जल्दी कर ली है उससे अच्छी कहीं लड़की दूसरी दिखती है तुझे तो तू उसके बारे में क्या कहता है यार काश अगर मैंने ये फंटी गाड़ी से शादी नहीं की होती मर्सिडीज से वाली से की होती तो बात ही कुछ और होती तो क्या कभी कभार कंप्लेन करते हैं आपको अपने फ्रेंड के साले हर रोज़ घर में कुछ ना कुछ उनका होता रहता होगा तो कभी हाँ कभी होता है तो बीवी बोलती कि आप खाना बना लो कभी बोलती कि बर्तन माँज लो झाड़ू लगा लो तो मैंने कहा कि यार तेरी बीवी ऐसी बोलती है तो कि गर्लफ्रेंड होती तो तेरे पास क्या क्या करवाती थी जताती प्यार ऐसे जैसे मेरी परवाह थी घर चलाने के बहाने देखो क्या क्या करवाती मैं पति हूँ वो अति है सिंपति भी पा लेती व्रत किए मेरे लिए क्यों इससे अच्छा खा लेती કે કદાચ કોઈ વખત પોતાની વાઈફ જોડે જતા હોય અને કદાચ બીજાની વાઈફ આમ સામેથી જતી હોય તો લોકો નજર નાખે તો આમ એવું બનતું હોય છે કદાચ એમાં કંઈ કુદરતે ના નથી પાડી ભગવાને આખું સૌંદર્ય નિર્માણ કર્યું છે કોઈ સારું ફૂલ દેખાય તો આપણે જોવું જોવાની ના નથી પણ દરેક ફૂલને આપણે ચૂંટીને એ મારું કરી લેવું એ વ્યાજબી નથી એ આપણી રાવણીયા વૃત્તિ કહેવાય અત્યારનો જે સમાજ કળિયુગનો છે એટલા માટે જ હમણાં સરકારે ખૂબ સરસ આયોજન કર્યું ફરી વખત રામાયણનું આયોજન કર્યું એમાં રામના જીવનનો આદર્શ માણસે જીવનમાં જોવો જોઈએ સાહેબ કાકા શું કહેશો ઘણા લોકો પરણ્યા પછી કદાચ એમને એમને પોતાની પત્ની નથી ગમતી પરંતુ બાજુવાળાની પત્ની ગમતી પણ આમાં કેવું છે કે દરેક વસ્તુમાં સ્વાદ લેવાનો ઇન્ટરેસ્ટ મને દરેકને જાગે મને દરેકને જાગે છે તો દરેક વસ્તુને સ્વાદ જાગે છે માણસને એટલે કોઈ બી આજુબાજુ દાફાણિયા મારે પણ આમાં શું છે પાછું બૈરાને જોઈ લે થોડું હચકાવવું પડે બરાબર પણ થોડી વાર પાછું થાય કે પાછું જોવા જાય બૈરાને બીજાના બૈરાને બરાબર એ વસ્તુ છે એટલે બહારથી તો ગમે જ છે ને યાર બહારના લાડુ હોટલના આપણે જમીને એક ઘરે જમીએ કેટલો ફરક હોય છે એટલે બહારના લાડુમાં અને ઘરના લાડુમાં કેટલો ફરક બહુ બધો સ્વાદમાં ફરક સ્વાદનો ફરક એક નવું વસ્તુ જાણવા મળે એક જૂની વસ્તુ રોજ પરંપરા રોજ ખાઈએ છીએ એકદમ નવો ટેસ્ટ આવ્યો હો આજ તો પાવ ભાજી ઠોકી બહારના લાડુ દરરોજ બદલવા જોઈએ કે એક ને એક જ લાડુ રાખવો જોઈએ પણ મારા હિસાબથી તો અત્યારે સમય પ્રમાણે તો રોજ મજા લેવી જ જોઈએ જિંદગીની જીવવાની બરાબર ઘરના લાડુ ખાઈને કેટલા લોકો આમ એવું લાગે કે બોરિંગ થઈ ગયા છે આ મારી ઉંમર જેટલો આવે ને માણસ એટલે ઘરવાળી લાત તો ઠોકે જ છે એટલે ફાફડિયા મારવા જાય જ છે 100% ઘણી વખત આપણે જોઈએ તમારા કરતા 90% અત્યારે કોઈ બી કેસ જુઓ ને આ હોટલોના કેસ જુઓ કે ત્યાં 90% 45ની ઉપરના લેવલના જ માણસો મળે તમને એટલે 45 ઉપરના જ લોકો મોજ કરે મોજ કરે જિંદગીની એ તો અત્યારે તો એ છોકરા બીજી સોડી સિગરેટ પીએ ને પેલો સોડો સિગરેટ પીએ ને આમ કરે ને બધું લટકે એકબીજાને બીજું કાંઈ શું નથી લોકો પોતાની વાઈફ વિશે શું વિચારે છે અને બીજાની વાઈફ વિશે શું વિચારે છે આપને શું માનવું છે લોકો શું કહેતા હોય છે ભાઈ બધાને પારકી સારી લાગતી હોય છે ખરેખર તો પણ પોતાની જે છે એ જ રસોઈ કરી હાલતી હોય છે બીજું એમાં વિચારવાનું હોતું નથી લાગે ખાલી બાકીની સારી ગમે એટલે એટલી સારી લાગે પણ પોતાની એ પોતાની જ છે એમાં બાજીમાં નજર નાખવી ના જોઈએ કોઈએ પણ
કદાચ તમે સમજો કે ઘરમાં ઝઘડો બગડો થતો હોય, પતિ પત્નીને થતો જ હોય છે નો ડાઉટ, તો પણ કહી દે કે ભાઈ તમારા કરતાં બાજુવાળી કે આ તું પીલીને જો આને જો, એ સમયે શું માનતા હોય છે, શું લોકોની અંદર શું વિચારો ચાલતા હોય? સાહેબ, જીવનમાં સાબુદ્દીન રાઠોડ એવું કહે છે કે જીવનમાં નાના મોટા ખાટા મીઠા ઝઘડા તો થવા જોઈએ, અને જીવનની રચના જ એવી છે કે જીવનના ચત્તા ઊંધા પાટાથી જીવન બનતું હોય છે. એટલે સારા નરસા પ્રસંગો તો બનતા જ હોય છે માણસના જીવનમાં, પરંતુ ભગવાને જોડા છે ને ઉપર ઘડેલા છે, આપણે અહીંયા તો ખાલી પસંદ કરવાનું હોય છે. એટલે જે ભગવાને આપ્યું છે તે આપણા કર્મોથી મળેલું છે. એટલે તમે કદાચ કચવાતા મને બી નિભાવો અથવા તો રાજી થઈને નિભાવો, એ તમારી દ્રષ્ટિકોણનો આધાર છે. એટલે આપે રાજી થઈને એની સાથેનો જીવન સંગ્રામ જીવવો જોઈએ. This is Janki Bodiwala. So our Chokkas channel, Chokkas thi like karo, share karo, subscribe karo.